હાલ વિશ્વ આખું કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યું છે, જેમાંથી આપણું ભારત પણ બાકાત નથી. આવા કપરા સમયમાં પણ અમુક લોકો વસ્તુઓના બમણા ભાવ વસૂલીને લૂંટ મચાવી રહ્યા છે અને પ્રજાને લૂંટી રહ્યા છે, ત્યારે અમુક સેવાભાવી સંસ્થા અને લોકો દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ફ્રીમાં વસ્તુઓ, અનાજ વગેરે પૂરા પાડીને માનવતા મહેકાવવામાં આવી રહી છે. સુરતના વેસુ વિસ્તારમાં રહેતા જાગૃતિબેન દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. જાગૃતિબેન દ્વારા ગરીબ જરૂરિયાતમંદ અને પોલીસ જવાનોને આજ રોજ ફ્રીમાં માસ્ક વિતરણ કરીને માનવતા મહેકાવવામાં આવી હતી. આ પોલીસો જે દિવસ રાતનો વિચાર કર્યા વગર ખડે પગે આપણી સેવામાં જે ઊભેલી છે, તેના માટે મને એક, હું વ્યવસાય સાથે સંકળાયેલી હતી કાપડના, તો મને એક વિચાર આવ્યો કે મારા કપડામાંથી આ માસ્ક બનાવી આપું અને હું તેમને અર્પણ કરું, તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલું પણ હું એમને કરી શકું તો હું મારી જાતને ખૂબ ખૂબ આભારી માનીશ. એટલે મેં આજે 200 જેટલા માસ્ક બનાવેલા છે, ઘરે બેસીને બનાવડાવ્યા છે. બસ હું આ ચોકમાં પોલીસ સ્ટેશન, ઘરડાઘર, બધા કામદારો, સફાઈ કામદારો, ડૉક્ટરો, તેમને આપવા માટે જે દિવસ રાત મહેનત કરી રખ્યા છે, એમના પ્રાણનો વિચાર કર્યા વગર, તેને માટે મેં આ માસ્ક બનાવેલા છે, જે ખરેખર બહાર લેવા બી નહીં જઈ શકતા એટલો બી એમણે સમય કાઢ્યો નથી પોતાના માટે. અને વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જે અમેરિકા અને પશ્ચિમના દેશોની જેમ અર્થતંત્રનો વિચાર કર્યા વગર જે આપણા પ્રજાજનોને બે હાથ જોડીને જે વિનંતી કરી છે, તેને માટે હું ખૂબ ખૂબ આભારી છું ને 100-100 સલામી ભરું છું. અને વૈષ્ણવજન તો તેને કહીએ, એ ભજનને જો સાર્થક કરતા હોય તો આ પોલીસ ફોર્સ, ડૉક્ટરો અને આ સફાઈ કામદારો, તેને હું ખૂબ ખૂબ આભારી છું.